કેલવાડમાં એક પાક અને એક પગ વિનાનો ઈજાગ્રસ્ત મહાકાય કાચબો મળી આવ્યો. પારડી રેન્જ ફર્સ્ટ વિભાગે કબજો લઈ સારવાર કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી. પારડી તાલુકાના ઉમરસાડી ગામે કાંઠા વિસ્તાર માંગેલવાડ ખાતે રહેતા કલ્પેશ માંગેલા અને દિગંત માંગેલા ફિશિંગ માટે તેમના વિસ્તારમાંથી પસાર થઈ દરિયાઈ તરફ જતી કોથરખાડીમાં નાની હોડી લઈ ગયા હતા ત્યારે તેમના નગરમાં મહાકાય કાચબો આવ્યો હતો. એ કાચબો ગંભીર રીતે ઘાયલ જણાતા તેઓએ આ અંગે પારડી જિલ્લા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી અને જેઓએ જેની જાણ પારડી સામાજિક વનીકરણ વિભાગને કરતા આરએફઓ શમીર કોકડીની ટીમ અને જીવદયા ગ્રુપની ટીમ ઉમરસાડી માંગેલવાડ ખાતે પહોંચી હતી, જ્યાં દુર્લભ ગણાતો અને ખાસ ઓરિસ્સાના દરિયાકાંઠે જોવા મળતો ઓલિવ રેડલી જાતિનો કાચબો હોવાની ઓળખ થઈ હતી. આ કાચબાની ડાબી બાજુની એક પાંખ અને એક પગ કપાયેલી હાલતમાં ઇજાગ્રસ્ત મળતા કાચબાનો આરએફઓની ટીમે કબજો લઈ તાત્કાલિક તબીબી પાસે સારવાર કરાવી હતી. આ મહાકાય કાચબો 50 વર્ષથી વધુ ઉંમરનો અને જેની લંબાઈ 32 સેન્ટીમીટર તથા પહોળાઈ 23 સેન્ટીમીટર જ્યારે તેનું વજન 20-25 કિલો જણાય આવી હતી. આ કાચબાની પાંખ અને પગ કપાયેલા હોવાથી તે પાણીમાં તરી ન શકવાની શક્યતાને કારણે સારવાર બાદ હાથ ફરકી નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે અને ડીસીએફ યાદવ ભારદ્વાજની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરી છે. મંજૂરી બાદ આ કાચબાને જૂનાગઢ શંકરબાગ અથવા અન્ય કોઈ ગૃહમાં મૂકવામાં આવશે એમ જણાવ્યું હતું.